ચેપ્ટર 5 પાયાના આકારોની સમજૂતી આપણે સ્વાધ્યાય 5.1 સુધી જોયું હતું. હવે આપણે આગળ જોઈએ. ચાર મુખ્ય દિશાઓ છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આપણને ખબર જ છે ચાર દિશાઓ છે, બરાબર? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. પછી છે પાસ પાસેની બે દિશાઓ કાટખૂણો હોય છે, એટલે શું? તો કે આપણે ચાર દિશા છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, તો એમાં બે દિશાઓ છે, એ બે વચ્ચે શું રચાય છે? કાટખૂણો. એટલે કે આપણે આ બે દિશા લઈએ, એક આ દિશા, બરાબર, અને એક આ બીજી દિશા. બે દિશા છે એની વચ્ચે અહીંયા શું રચાય છે? તો કે કાટખૂણો રચાય છે, બરાબર. તો અહીંયા કીધું છે ઉત્તર દિશા અને પૂર્વ દિશા વચ્ચે, પછી પૂર્વ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે, દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશા વચ્ચે, અને પશ્ચિમ દિશા અને ઉત્તર દિશા વચ્ચે કાટખૂણો રચાય છે. કાટખૂણો એટલે 90 અંશ. તમે કોઈ પણ બે દિશા લઈ, આ બે દિશા લીધી તો અહીંયા કાટખૂણો રચાણો, પછી આ દિશા અને આ દિશા લઈ લો તો શું થશે? અહીંયા કાટખૂણો રચાણો. પછી તો કે આ દિશા અને આ દિશા લઈ લો તો અહીંયા શું થશે? કાટખૂણો રચાણો. અને પછી આ દિશા અને આ દિશા લઈ લો તો અહીંયા શું થયો? કાટખૂણો રચાણો, બરાબર. એટલે કે કોઈ પણ બે દિશા લ્યો, એ બે વચ્ચે કયો ખૂણો રચાશે? તો કે કાટખૂણો રચાશે. તમે આખો કરું, બરાબર, આખું આ ઘડિયાળ છે, આખા ઘડિયાળનું તમે લ્યો માપ, બરાબર, તો કેટલા અંશ થશે આખા પરિભ્રમણનું? તો કે 360. કઈ રીતે થશે? તો કે આના 90 અંશ, આના 90 અંશ, આના 90 અંશ અને આના 90 અંશ, ચારેયના 90 90 અંશ થયા. એટલે કેટલા થયા? તો કે આખું પરિભ્રમણ થાય એટલે એના કેટલા થશે? તો કે 360 અંશ. હવે અડધું આપણને પરિભ્રમણનું કહે કે આ અડધું પરિભ્રમણ ફરીએ ત્યારે કેટલા થાય? તો કે 180 અંશ. અહીંથી આપણને અડધું કહે આમ ફરવાનું, બરાબર, તો કેટલા થશે? 180 અંશ. પણ આખું પરિભ્રમણ કહે તો શું થશે? તો કે 360 અંશ. અને બે દિશાઓ વચ્ચેનું આપણને એમ કહે કે કેટલું થશે ખૂણો? તો કે બે દિશાઓ વચ્ચે કાટખૂણો રચાય છે. હવે કીધું છે ઘડિયાળના કાંટાનું બે કાટખૂણા જેટલું ફરવું, એટલે એક સરળ કોણ જેટલું ફરવું. સરળ કોણ એટલે 180 અંશ, બરાબર. હવે ઘડિયાળના કાંટાનું, આ ઘડિયાળના કાંટા છે, બરાબર, એ ફરે છે. તો એ કઈ રીતે ફરે છે? તો કે અહીંથી આ ફરે છે ને આવી રીતના જાય છે. તો એ ઘડિયાળના કાંટાનું બે કાટખૂણા જેટલું ફરવું. બે કાટખૂણા એટલે મેં કીધું, એક આ કાટખૂણો અને એક આ કાટખૂણો, એટલે બે કાટખૂણા થયા. એનું ફરવું એટલે એ શું થયું? તો કે અડધું પરિભ્રમણ થયું. અડધું પરિભ્રમણ એ ફરે છે એટલે એ કેટલું થશે? તો કે એક સરળ કોણ જેટલું થશે. સરળ કોણ એટલે 180 અંશ. એટલે મેં તમને કીધું હતું આખું પરિભ્રમણ ફરે તો 360 અંશ થાય, અને અડધું પરિભ્રમણ ફરે એટલે કે આટલું ફરે છે તો કેટલું થાય છે? 180 અંશ. 180 અંશ એટલે શું થયું? સરળ કોણ. એટલે કે ઘડિયાળના કાંટાનું બે કાટખૂણા જેટલું ફરવું એટલે શું થશે? તો કે એક સરળ કોણ જેટલું ફરવું. પછી ઘડિયાળના કાંટાનું એક ચક્ર એ એક પરિભ્રમણ છે. એટલે કે ઘડિયાળનો કાંટો આપણે અહીંયા વિચારીએ કે 12 વાગ્યા છે, 12 વાગ્યાથી આપણે શરૂ કરીએ ને એ પાછો જ્યારે 12 ઉપર આવે છે એટલે એ શું થશે? તો કે એક આખું પરિભ્રમણ ફરે છે. હવે એ ઘડિયાળના કાંટાનું 1/4 પરિભ્રમણ એટલે કાટખૂણો, એ કેમ ખબર પડી? તો કે આ આખું પરિભ્રમણ છે, બરાબર. હવે એમાંથી એક જ ભાગ આપણે જોઈએ, બરાબર, તો આપણે એ એક ભાગ છે એટલે કે બે દિશા વચ્ચેનું શું થશે? કાટખૂણો રચાય છે. એટલે એ કીધું કે એના ચાર ભાગ થયા ને, આખું પરિભ્રમણ છે તો એના ચાર ભાગ થયા, આ 90 અંશ, આ 90 અંશ, આ 90 અંશ અને આ 90 અંશનો. એટલે એ ચાર ભાગ છે, એ ચારેય ભાગ 90 90 અંશમાંથી અંશના છે. તો એમાંથી એક ભાગ આપણે કહીએ તો એક ભાગ કેટલાનો થયો? તો કે 90 અંશનો થાય છે, કાટખૂણાનો થાય છે. એટલે કીધું કે ઘડિયાળના કાંટાનું 1/4 પરિભ્રમણ એટલે કાટખૂણો. પછી કીધું 1/2 પરિભ્રમણ એટલે સરળ કોણ, એટલે કે અડધું પરિભ્રમણ થાય. હમણાં જ કીધું કે બે કાટખૂણા જેટલું ફરવું, અથવા તો કે આ અડધું પરિભ્રમણ ફરવું એટલે એ કેટલું થયું? તો કે 1/2 પરિભ્રમણ થયું, એટલે કે અડધું પરિભ્રમણ થયું. એ શું થાય? તો કે સરળ કોણ. સરળ કોણ એટલે 180 અંશ. પછી એક પરિભ્રમણથી રચતો ખૂણો સંપૂર્ણ ખૂણો કહેવાય છે. એટલે કે આ આખું પરિભ્રમણ ઘડિયાળ ફરે છે, એટલે કે 12 વાગ્યાથી આપણે જોઈએ તો 12 થી પાછું 12 વાગે તો એ શું થાય? તો કે એક આખું પરિભ્રમણ પૂરું કરે છે. તો અહીંયા જે ખૂણો રચાય છે એ કેવો થશે? તો કે સંપૂર્ણ ખૂણો રચાય છે. તો આમાં આપણે શું કર્યું? તો કે દિશાને આધારે અને ઘડિયાળને આધારે
જોયું કે આખું જે પરિભ્રમણ ફરે છે બરાબર તો એને કેટલું થાય તો કે 360 અંશ અડધો ફરે તો કેટલું થશે 180 અંશ અને આપણે કોઈ પણ આ ચાર ભાગ થયા તો ચારેય ભાગ છે એ કેટલા અંશના થશે તો કે 90 અંશના થશે તો આપણે આને આધારે સ્વાધ્યાય 5.2 જોશું દાખલા સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 1 ઘડિયાળનો કલાક કાંટો નીચેના સમય પ્રમાણે ઘડિયાળની દિશામાં ફરે છે એટલે કે તમને અહીંયા ઘડિયાળનો કલાક કાંટો આપ્યો છે કે આટલા સમયથી આ સમયમાં પહોંચે છે તો તે કેટલું પરિભ્રમણ ફરશે એ તમારે અપૂર્ણાંકમાં લખવાનું છે હવે આપણે જોયું હતું ચાર ભાગ કર્યા હતા બરાબર આપણે આખું એક પરિભ્રમણ કરે બરાબર તો 360 અંશ થતું હતું પણ એના ચાર ભાગ કર્યા હતા તો કેટલાના થતા હતા 90 અંશ 90 અંશના અડધો ભાગનું અડધું પરિભ્રમણ કરતું હતું તો કેટલા ભાગ તો કેટલાનું થતું હતું 180 અંશનું એટલે કુલ ચાર ભાગ થતા તો આપણે જોઈ લેવાનું કે આમાંથી કયું પરિભ્રમણ થાય છે હવે કીધું છે 3 થી 9 એટલે કે 3 વાગ્યા છે બરાબર તો 3 વાગ્યાથી ક્યાં પહોંચે છે 9 વાગ્યા સુધી પહોંચે છે એટલે કે અહીંથી 3 થી અહીંયા 9 સુધી પહોંચ્યું તો એણે કેટલું પરિભ્રમણ પૂરું કર્યું હશે એટલે કે અહીંથી 3 થી 9 તો એ શું થયું અડધું પરિભ્રમણ થયું તો અહીં લખવાનું કલાક કાંટો 3 વાગ્યાથી 9 વાગ્યા સુધી પહોંચે ત્યારે 1/2 પરિભ્રમણ કરે છે પરિભ્રમણ ફરશે બરાબર પછી છે 4 થી 7 એટલે કે આ 4 વાગ્યા 4 વાગ્યાથી ક્યાં સુધી તો કે અહીંયા 7 વાગ્યા સુધી તો 7 વાગ્યા સુધી પહોંચશે તો કેટલું થશે અંતર તો કે બે વચ્ચે તો કે આટલું થયું બરાબર અહીંયાથી આટલું અંતર થયું એટલે એ કેટલો ભાગ થયો તો કે આપણે કુલ 4 ભાગ કર્યા એમાંથી આ કેટલામો ભાગ થયો તો કે 1 ભાગ થયો એટલે અહીંયા આપણે લખીએ કલાક કાંટો 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી પહોંચે ત્યારે 1/4 પરિભ્રમણ ફરશે બરાબર હવે તો આમાં કીધું છે 7 થી 10 અહીંયા કેટલા વાગ્યા છે 7 વાગ્યા છે હવે તો કે 7 વાગ્યાથી આપણે અહીંયા જોઈ લીધું 7 વાગી ગયા હવે ત્યાંથી ક્યાં પહોંચે છે તો કે 7 વાગવામાંથી અહીંયા 10 વાગે પહોંચે છે ધીમે ધીમે 7માંથી તો અહીંયા કેટલું અંતર થશે આ બે વચ્ચેનું તો કે 1/4 પરિભ્રમણ થશે આમાં પણ એટલે લખવાનું કલાક કાંટો 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી પહોંચે ત્યારે 1/4 પરિભ્રમણ ફરશે પછી અહીંયા 12 વાગ્યાથી 9 વાગ્યા સુધી અત્યારે કેટલા વાગ્યા છે 12 વાગ્યા છે હવે ત્યાંથી ક્યાં પહોંચશે તો કે અહીંથી 12 વાગ્યાથી અહીંયા 9 વાગે પહોંચશે એટલે કેટલું અંતર થશે આપણે જોઈએ અહીંયા 12 વાગ્યા અહીંયાથી 9 તો ત્યાંથી ફરતું અહીંયા સુધી પહોંચ્યું તો એ કેટલું થયું અંતર તો કે 3/4 કેમ ખબર પડી તો કે આપણે 4 ભાગ કરીએ છીએ તો આ પહેલો બીજો અહીંયા ત્રીજો અને ચોથો તો આ 1, 2 અને 3 ભાગ આવ્યા કુલ 4 ભાગમાંથી એટલે કેટલા પરિભ્રમણ ફર્યું તો કે 3/4 તો એ લખવાનું કલાક કાંટો 12 વાગ્યાથી 9 વાગ્યા સુધી પહોંચે ત્યારે 3/4 પરિભ્રમણ ફરશે હવે એવી જ રીતે આ છે એ 1 થી 10 એટલે કે 1 વાગ્યા છે ત્યાંથી 10 વાગ્યા સુધી અને છઠ્ઠું છે 6 થી 3 એટલે કે 6 વાગ્યા છે ત્યાંથી ફરતું 3 ઉપર આવશે ત્યાં સુધીનું તો આ 2 છે એ તમારે હોમવર્કમાં કરવાના છે એટલે તમને ખબર પડે કે પરિભ્રમણ ફરે છે તો કઈ રીતે આપણે અપૂર્ણાંક લખવાનું છે આપણે એટલું જ યાદ રાખવાનું કે 4 ભાગ કરવાના છે તો એ 4 ભાગને આધારે આપણે આનો જવાબ લખવાનો
દાખલા નંબર 2, ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો હશે? હવે આના આધારે ઘડિયાળ આપણને શું પૂછ્યું, તો આના આગળના દાખલામાં ઘડિયાળનો સમય આપી દીધો તો કે કયો અપૂર્ણાંક મળશે એ આપણે જોવાનું. તો આમાં એક ઘડિયાળનો સમય આપ્યો ને એક અપૂર્ણાંક આપ્યું છે, આપણે બીજો ઘડિયાળનો સમય ક્યાં પહોંચશે એ આપણે જોવાનું છે. પહેલું, 12 થી શરૂ કરે અને અડધો આંટો ઘડિયાળની દિશામાં પૂર્ણ કરે. એટલે કે આ 12 વાગે આપણે અહીંયા શરૂ કર્યું અને આપણે કેટલો આંટો ફરવાનો છે, અડધો આંટો. એટલે અડધો આંટો એટલે કેટલો થશે, તો કે અહીંથી અડધો આંટો લઈએ તો 12 થી 6 વાગ્યા સુધી એ શું થશે, અડધો આંટો થાય. બરાબર, એટલે કંઈ આટલો. તો એ ક્યાં પહોંચ્યો ઘડિયાળનો કાંટો? 6 ઉપર. તો એ લખવાનું, ઘડિયાળનો કાંટો 12 થી શરૂ કરીને અને અડધો આંટો ઘડિયાળની દિશામાં પૂર્ણ કરે તો 6 પર પહોંચે છે. બરાબર. પછી છે, 2 થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં અડધો આંટો પૂર્ણ કરે. અડધો આંટો એટલે કુલ 12 આપણે અંક હોય તો એના શું થાય, 6 અંક. અડધો આંટો એટલે 2 છે તો 1, 2, 3, 4, 5, 6, તો કેટલા ઉપર આવ્યું, 8 ઉપર. એટલે કે 2 ઉપર હોય અને અડધો આંટો ફરશે તો ક્યાં પહોંચશે, 8 ઉપર. તો લખવાનું, ઘડિયાળનો કાંટો 2 થી શરૂ કરી અને ઘડિયાળની દિશામાં અડધો આંટો પૂર્ણ કરે તો 8 પર પહોંચશે. પછી છે, 5 થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં 1/4 આંટો પૂરો કરે. એટલે કે કુલ આપણે 4 ભાગ છે એમાંથી 1 ભાગ એમ, એટલે એ શું થશે, એક કુલ 12 છે, 12 ને આપણે 4 ભાગ કરીએ એટલે કેટલા થશે, 3 3 ના થાય. બરાબર. તો અહીંયા 3 કરીએ તો 6, 7 અને 8, એટલે કેટલા થશે, તો કે 5 થી શરૂ કરે તો 8 ઉપર પહોંચે છે. તો લખવાનું, ઘડિયાળનો કાંટો 5 થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં 1/4 આંટો પૂર્ણ કરે તો 8 પર પહોંચે છે. અને છેલ્લું, 5 થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં 3/4 આંટો પૂરા કરે. એટલે શું, તો કે આપણે 4 ભાગ કર્યા તો 3 3 આવ્યા, તો એટલે 3 છે, તો કુલ કેટલા ભાગ થશે, તો કે 9 ભાગ જેટલું. એટલે અહીંથી ગણાય આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, એટલે કે એ એટલું ફરશે, એટલે કે એ કેટલું થશે, આખું 3/4 ભાગ જેટલું. તો અહીં લખવાનું, 5 થી શરૂ કરે ઘડિયાળનો કાંટો 5 થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં 3/4 આંટો ફરે તો 2 પર પહોંચે છે. બરાબર. અહીંયા આપણને આટલો પાક કીધો હતો 1/4, અહીંયા અડધો પાક કીધો હતો 2 થી 8 પહોંચે, અને અહીંયા આપણને અડધો પાક કીધો હતો. અહીંયા દાખલા નંબર 2 પૂરો. દાખલા નંબર 3, તમે કઈ દિશામાં ઊભા છો અને કઈ દિશામાં પહોંચો છો એ જોવાનું છે આપણે. પહેલું, પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં અડધો આંટો. એટલે કે આપણે પૂર્વમાં અત્યારે ઊભા છીએ, ત્યાંથી આપણે શું કરવાનું છે, ઘડિયાળની દિશામાં હાલવાનું છે. ઘડિયાળ કેમ ફરે, તો કંઈથી આમ ફરે. બરાબર. તો આપણે પૂર્વમાંથી કેમ જવાનું છે, અડધો આંટો ફરવાનો છે. તો પૂર્વમાંથી આપણે શરૂ કરીએ અડધો આંટો ફરવાનો, તો આખો ફરીએ તો પાછા પૂર્વમાં જ આવીએ, પણ આપણે અડધો આંટો ફરવાનો છે. તો પૂર્વમાંથી આમ અડધો આંટો ફેરવીએ તો કે ક્યાં પહોંચશું આપણે, પશ્ચિમ દિશામાં પહોંચશું. તો એ લખવાનું, પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની
દિશામાં અડધો આટો ફરતા કઈ દિશા આવી? તો કે પશ્ચિમ દિશા આવે છે. પછી છે પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં એક પૂર્ણાંક એકના છેદમાં બે આટો ફરતા. એટલે શું? તો કે પૂર્વમાંથી આપણે શરૂ કરવાનું છે ઘડિયાળની દિશામાં. કેટલો આટો ફરવાનો છે? આ એક અને આ અડધો, એટલે દોઢ આટો થયો. તો કઈ રીતે? તો કે એક આટો આપણે ફરીએ તો શું થશે? પૂર્વથી શરૂ કરશું તો આખો પૂરો કરીએ એટલે પાછા ક્યાં આવશું? પૂર્વમાં જ આવશું. પછી એક આંકો ફરી ગયા, હવે આપણે હજી અડધો આંટો ફરવાનો છે. તો પૂર્વથી આપણે અડધો આંટો ફરશું તો ક્યાં પહોંચશું? આપણે પશ્ચિમમાં. તો પહેલા અહીંયા આપણે લખી નાખવાનું, પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પહેલા એક આંકડાનું લખી, એક આંટો પૂર્ણ કરતા પૂર્વ દિશામાં અને પછી તો કે અડધો આટો ફરતા પશ્ચિમ દિશામાં પહોંચશું. એટલે કે એક પૂર્ણાંક એકના છેદમાં બે, એટલે કે દોઢ આટો ફરતા પશ્ચિમ દિશામાં આવે છે. પછી કીધું છે પશ્ચિમ દિશામાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ત્રણના છેદમાં ચાર આટો. વિરુદ્ધ દિશા એટલે શું? ઘડિયાળ કેમ ફરે? તો અહીંથી આમ ફરે ઘડિયાળ, બરાબર. આપણે કેમ ફરવાનું છે અત્યારે? ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, એટલે અહીંથી આમ ફરવાનું છે આપણે. તો પહેલાં શું છે? પશ્ચિમ દિશા જોવાની છે. પશ્ચિમ દિશા અહીંયા છે, બરાબર. ત્યાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ત્રણના છેદમાં ચાર ભાગ, એટલે કુલ આપણે જોયું છે ચાર ભાગ દેખાય જ છે આપણને, ઘડિયાળની જેમ જ છે. એટલે આપણે કેટલા ભાગ ફરવાના છે? ત્રણ. એટલે ઊંધા ફરીએ તો અહીંથી શું આવશે? પશ્ચિમથી આપણે લઈએ ત્રણ ભાગ તો ક્યાં આવશું આપણે? આ એક બે ને ત્રણ ભાગ લીધા એટલે ક્યાં પહોંચશું આપણે? ઉત્તર દિશામાં. તો અહીંયા લખવાનું, પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ત્રણના છેદમાં ચાર આટો ફરતા ઉત્તર દિશા આવે છે. પછી છે દક્ષિણમાંથી એક પૂર્ણ આટો. આ પ્રશ્ન માટે ઘડિયાળના કાંટાની દિશા કે વિરુદ્ધ દિશા જાણવું જરૂરી નથી. શા માટે? હવે તમને એમ કીધું છે કે દક્ષિણ દિશામાંથી તમારે શરૂ કરવાનું છે અને એક આટો પૂર્ણ કરવાનો છે, તો તમારે એમાં ઘડિયાળના કાંટાની જરૂર પડે. તમને કીધું છે કે દક્ષિણમાં ઊભા છો, પાછું તમારે દક્ષિણમાં આવવાનું છે. તો તમે ગમે એ રીતે જઈ શકો, ઘડિયાળના કાંટાની રીતે સીધી રીતે જઈ શકો અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, એટલે કે તમે દક્ષિણમાંથી પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને પછી તમે દક્ષિણમાં આવો સીધી રીતે તોય હાલે. અને દક્ષિણમાંથી તમે ઊંધા વિરુદ્ધ દિશામાં ઘડિયાળની, કે પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ ને પછી તમે દક્ષિણમાં આવો ઊંધી રીતે તો પણ ચાલે. એટલે આમાં આપણે દિશાની જરૂર પડતી નથી. તો આમાં લખવાનું, દક્ષિણ દિશામાંથી એક પૂર્ણ આટો ફરવાનો છે, તેથી ઘડિયાળના કાંટાની કે વિરુદ્ધ દિશાની જણાવવાની જરૂર નથી. દાખલા નંબર ચાર, તમે ઊભા છો તે દિશામાંથી ફરો ત્યારે કેટલો આટો ફરો છો તે કહો. એટલે કે આપણે આની પહેલાં જે અપૂર્ણાંકમાં લખ્યું હતું તો એ શું હતું? ઘડિયાળ આપી હતી, સમયને આધારે આપણે અપૂર્ણાંકમાં લખવાનું હતું, આમાં દિશાને આધારે. તો પહેલું છે પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં ઉત્તરમાં, એટલે કે ઘડિયાળ ફરે એ રીતે ફેરવવાનું. ક્યાંથી? તો કે પૂર્વમાંથી. પૂર્વમાંથી શરૂ કરવાનું, ક્યાં પહોંચવાનું છે? ઉત્તરમાં. એટલે કે આ પૂર્વમાંથી આપણે ફરવાનું શરૂ કરીએ તો ઉત્તરમાંથી ક્યાં, પૂર્વમાંથી ક્યાં પહોંચશું આપણે? ઉત્તરમાં. તો કેટલા ભાગ થયા? કુલ ચાર ભાગ છે, એક બે ત્રણ અને ચાર. એમાંથી કેટલા ભાગ થયા લીધા આપણે? તો કે એક બે અને
ત્રણ એટલે કેટલા પૂર્ણ કરશે આખો આટો? તો અહીંયા આપણે લખીએ, પહેલા પૂર્વો માંથી ઘડિયાળના કાંટાની દિશામાં ઉત્તરમાં પહોંચતા કુલ ચાર ભાગ છે, એમાંથી કેટલા ભાગ આપણે પૂરા કર્યા? તો કે ત્રણ એટલે શું આવ્યું? ત્રણના છેદમાં ચાર આટો ફરે છે. પછી બીજું કે દક્ષિણમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વમાં, આ દક્ષિણ છે, ત્યાંથી આપણે લેવાનું છે ક્યાં સુધી? પૂર્વમાં, એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં. ઘડી અહીંથી શરૂ કરીએ તો આમ ઘડિયાળ આમ ફરે તો આપણે આમ ફરવાનું, એટલે પૂર્વમાં પહોંચીએ. તો આમાં શું થયું? તો કે આ એક બે અને ત્રણ ભાગ જેટલું ફર્યા, એટલે કે ત્રણના છેદમાં ચાર. તો અહીં આપણે લખવાનું, દક્ષિણમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વમાં પહોંચતા ત્રણના છેદમાં ચાર આટો ફરે છે. પછી છે પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વમાં, એટલે કે પશ્ચિમમાંથી આપણે શરૂ કરીએ તો ઘડિયાળના કાંટાની દિશામાં આપણે પૂર્વમાં પહોંચવાનું, એટલે કેટલો આટો થયો? અડધો આટો થયો. તો અહીં લખવાનું, પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વમાં પહોંચતા અડધો આટો ફરે છે.